સ્વાગત છે મિત્રો તમારો જે વિડીયોમાં તો વિક્રમ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે કોણ પારકા અને કોણ પોતાના તો આ ફિલ્મ ક્યારથી ઓનલાઈન જોવા મળવાની છે એ જાણવા માટે તમે આ વિડીયોને જરૂર છેલ્લે સુધી જુઓ અને આ ફિલ્મની અપડેટ આપતા પહેલા હું તમને ધમાકેદાર ગુજરાતી ફિલ્મોની અપડેટ આપી દઈશ જે અત્યારે ઓનલાઈન જોવા મળી રહી છે છે તો તો સૌથી ફિલ્મની વાત જેનું નામ સ્પેશિયલ આ ફિલ્મ પણ એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો તમે આ ફિલ્મ શ્યામ એપ પર જોઈ શકો છો બીજી ફિલ્મની વાત કરું જેનું નામ છે પ્રેમનો પાવર તો આ ફિલ્મ પણ જોજો એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે અને આ ફિલ્મ બિલકુલ ફ્રી જોવા મળી રહી છે તો તમે આ ફિલ્મ પણ જોજો એપ પર જોઈ શકો છો અને હવે ત્રીજી ફિલ્મની વાત કરીએ જેનું નામ છે વેનીલા આઈસ્ક્રીમ તો આ ફિલ્મ પણ જોજો એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો આ ફિલ્મ તમે જોજો એપ પર બિલકુલ ફ્રી જોઈ શકો છો અને હવે ચોથી ફિલ્મની વાત કરીએ જેનું નામ છે કમઠાન તો આ ફિલ્મ પણ હવે ટૂંક જ સમયમાં શ્યામારૂમ એપ પર રિલીઝ થવા જઈ રહી છે અને શ્યામારૂમ એપ પરથી આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે કેમ કે આ ફિલ્મ ખૂબ જ કોમેડીથી ભરપૂર અને ધમાકેદાર છે અને આ ફિલ્મ પણ ટૂંક જ સમયમાં સેમારૂ મેપ પર રિલીઝ થવા જઈ રહી છે તો આ ફિલ્મ પણ તમે જોવાનો ભૂલતા નહીં અને કોણ પારકા કોણ પોતાના ફિલ્મ ક્યારથી ઓનલાઈન જોવા મળવાની છે જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઉં કે જો તમે મારા અગાઉના વિડીયો જોયા હોય તો મેં એમાં જણાવ્યું હતું કે કોણ પારકા કોણ પોતાના ફિલ્મ ટૂંક જ સમયમાં જોવા મળવાની છે ઓનલાઈન અને અને પછી જોજો તરફથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી એમાં આવ્યું હતું કે જે ફિલ્મની સૌથી વધારે કમેન્ટ હશે એ ફિલ્મ હવે ઓનલાઈન ઓટીટી પર લાવશું તો તમને એ પણ જણાવી દો કે આ પોસ્ટની નીચે કમેન્ટ સૌથી વધારે વિક્રમ ઠાકોરની ફિલ્મની હતી અને એમાં સૌથી પહેલા હતી કોણ પારકા અને કોણ પોતાના કેમ કે એક રાધા એક ફિલ્મ તો રિલીઝ થવાની હતી અને બચી બે જ ફિલ્મ હતી જેનું નામ હતું કોણ પાર્કા અને કોણ પોતાના અને બીજી છે જિંદગી જીવી લે તો આ બંને ફિલ્મોમાંથી એક ફિલ્મ રિલીઝ થવાની હતી અને એમાં સૌથી પહેલા ફિલ્મ રિલીઝ થવાની હતી કોણ પાર્કા અને કોણ પોતાના અને તમને ખબર ન હોય તો એ પણ જણાવી દો કે જિંદગી જીવી લે ફિલ્મ અને કોણ પાર્કા કોણ પોતાના આ ફિલ્મ ના પ્રોડ્યુસર એક જ છે હર્ષુકભાઈ પટેલ તો તેમની જ આ બંને ફિલ્મો છે અને આ બંને ફિલ્મોમાંથી કઈ ફિલ્મ રિલીઝ કરવી હતી એ તેમના હાથમાં હતું તો તમને એ પણ જણાવી દો કે કોણ પારકા અને કોણ પોતાના ફિલ્મ જ રિલીઝ થવાની હતી અને બે ત્રણ મહિનામાં ઓનલાઈન ઓટી પર આવે એવું ન હતું અને આ બંને ફિલ્મના પ્રોડ્યુસર એક જ હોવાના કારણે અને જિંદગી લે ફિલ્મમાં મેસેજ પણ ખૂબ જ સારો એવો આપવામાં આવ્યો છે તેના કારણથી આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી જુજો એપ પર અને જિંદગી જેવી લે ફિલ્મ હજુ ફ્રી જોવા મળી રહી છે જોજો એપ પર જો તમે આ ફિલ્મ પણ હજુ સુધી ના જોયો તો તમે જોજો એપ પર જોઈ શકો છો અને કોણ પારકા કોણ પોતાનો ફિલ્મ કેમ રિલીઝ કરવામાં ના આવી તો જિંદગી જેવી લે ફિલ્મ રિલીઝ થવાના કારણે કોણ પારકા કોણ પોતાનો ફિલ્મ રિલીઝ કરવામાં આવી ન હતી અને હવે આ ફિલ્મ ટૂંક જ સમયમાં જોવા મળવાની છે અને તમને એ પણ જણાવી દો કે 2024 માં વિક્રમ ઠાકોરની હજુ એક ફિલ્મ ઓનલાઈન OTT પર કે પછી YouTube પર રિલીઝ થવાની છે એક છે સોરી સાજના

તો આ વિડીયો ગમે વિડીયોને જરૂર થી લાઇક કરજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં